તો વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે મગરની ગણતરી હાથ ધરવામાં આવતી હોય છે જે અંતર્ગત આજે પાદરા વન વિભાગ દ્વારા મગરની ગણતરી હાથ ધરવામાં આવી હતી પાદરાથી પસાર થતી વિશ્વામિત્રી અને ઢાઢર નદીના પટના ગ્રામ્ય વિસ્તારોમાં અને ગામ તળાવોમાં ગણતરી હાથ ધરાઈ હતી જેમાં જિલ્લા વન વિભાગ અધિકારી કાર્તિક મહારાજના માર્ગદર્શન હેઠળ અને પાદરા આરએફઓ એસએસ તળપદાના નેતૃત્વમાં વિવિધ છ જેટલી ટીમ બનાવવામાં આવી હતી અને ગણતરી હાથ ધરવામાં આવી હતી વિશ્વામિત્રી અને નર્મદા નદીમાં મગરોની વસ્તી ખૂબ જ મોટા પ્રમાણમાં છે જેથી વન વિભાગે મગરોની વસ્તી ગણતરી હાથ ધરેલ છે ગઈકાલે તારીખ આઠ બે બે હજાર વીસના રોજ વડોદરાના શહેર વિસ્તારમાં મગરની ગણતરી હાથ ધરી જ્યારે આજે નવ બે બે હજાર વીસના રોજ પાદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મગરની ગણતરી હાથ ધરેલ છે જેમાં કુલ છ જન ઝોન પાડેલ છે જેમાં ચાંસદ બ્રિજથી કોઠવા બ્રિજ સુધીના નદીના ચાર ઝોન પાડે છે જ્યારે પાલરા તાલુકાના ગામડાઓના કુલ બે ઝોન પાડે છે જેમાં ચાંચદ બ્રિજથી સિંહોર ગણપતિ મંદિર ગણપતિ મંદિરથી ઠીકરિયા બ્રિજ ઠીકરિયા બ્રિજથી વીરપુર ગામ વીરપુર ગામથી કોઠવા બ્રિજ સુધીનો વિસ્તાર આવેલી છે કુલ છ ટીમ પાડે છે જેમાં સ્થાનિક એનજીઓની મદદથી મોગની વસ્તી ગણતરી હાથ ધરેલ છે